हेलो फ्रेंड्स, हाउ आर यू। हूँ निशांत कारेलिया, आप सबनु स्वागत करू छू आजना विडियो लेक्चर में। फरीथी आज आव्यो छू नव फंक्शन लईने, जे छे सोविंग पर्पज। अने अगाउना लेक्चर में आपणे जोयुं हतुं सोविंग रीजन। ओके, आजे हूँ लईने आव्यो छू सोविंग पर्पज। ओके, पर्पज एटले शुं? तो के पर्पज एटले हेतु। दरेक विद्यार्थी, दरेक व्यक्तिनो कंईक ने कंईक हेतु होय छे, लक्ष्य होय छे, ઈરાદો હોય છે। એના વગર એ કામ કરતો નથી, એના વગર કામ કરવું અશક્ય છે। ઓકે, આપણે મહેનત શા માટે કરીએ છીએ કે સારું રિઝલ્ટ મળે, આપણો રિઝલ્ટ મેળવવાનો સારું હેતુ છે। ઓકે, બોર્ડની અંદર આપણે 99.99% મળે, આપણો હેતુ છે, આપણું લક્ષ્ય છે। ઓકે, તો પર્પસ, કોઈ પણ કામ કરીએ છીએ એને પાછળનો ઈરાદો શું છે, એનો હેતુ શું છે, એ દર્શાવવા માટે સોવિંગ પર્પઝનો ઉપયોગ થાય છે। ઓકે, તો આ હેતુ બતાવવા માટે ક્યાં ક્યાં શબ્દોનો ઉપયોગ થાય છે ને, એ આપણે જોઈએ। ઓકે, તો સોવિંગ પર્પઝ એટલે શું? તો કે હેતુ કે ઈરાદો। ઓકે, એક એવું વાક્ય કે જે હેતુ કે ઈરાદો બતાવે છે। ઓકે, તો હેતુ કે ઈરાદો બતાવવા માટે આપણે ક્યાં ક્યાં શબ્દોનો ઉપયોગ કરીશું, જેમ કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, થેટ, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ અને ફોર। ઓકે, આટલા શબ્દોનો ઉપયોગ થાય છે। હવે આ દરેક શબ્દનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે। ઓકે, તો આ એક જ પ્રકારના વાક્યોમાં બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે। ઓકે, તો કેવી રીતે વાક્ય બને આપણે જોઈએ। માયા હે સ્ટાર્ટેડ જોગિંગ, માયાએ કસરત કરવાનું શરૂ કરી દીધું છે। ઓકે, તો એનો હેતુ શું છે? સો ધેટ સી કેન રિડ્યુસ હર વેઇટ। રિડ્યુસ એટલે શું? તો કે રિડ્યુસ એટલે કે ઘટાડો કરવો, બરાબર। એનો હેતુ શું છે? કે જેથી કરીને તેનો વજન ઘટાડી શકે। ઓકે, માયાએ કસરત કરવાનું શરૂ કરી દીધું છે કે જેથી કરીને તેણી તેનો વજન ઘટાડી શકે, એનો હેતુ છે, એનો ઈરાદો છે। ઓકે, આ જ વાક્યને ઇન ઓર્ડર ધેટમાં પણ લખી શકો અને ધેટ પણ વચ્ચે મૂકી અને વાક્યને બનાવી શકો છો। ઓકે, ત્રણેય શબ્દોનો એક જ સરખો ઉપયોગ છે। ઓકે, તો પહેલું, બીજું અને ત્રીજું એ સેમ વાક્ય બનશે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને। ઓકે, હવે ફોર્થ અને ફાઇફ્થ, ઓકે, ચોથું અને પાંચમું જે વાક્ય છે ને, એ વાક્યમાં ઉપયોગ કરેલો છે ટુ અને ઇન ઓર્ડર ટુનો। ઓકે, માયા હેઝ સ્ટાર્ટેડ જોગિંગ ટુ રિડ્યુસ હર વેઇટ, અને માયા હેઝ સ્ટાર્ટેડ જોગિંગ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ હર વેઇટ। ઓકે, આ બંને વાક્યમાં તમે જોઈ શકો છો કે ટુ અને ઇન ઓર્ડર ટુ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકી દેવાનું છે, બીજો કોઈ મગજ દોડાવવાનું નથી, આપણે કોઈ પ્રકારનું વિચારવાનું થતું નથી આપણે। ઓકે, ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ, એનો હેતુ શું છે? તો કે ભાઈ વજન ઘટાડવાનો છે, ઘટાડવું એટલે શું? તો કે રિડ્યુસ, ટુ રિડ્યુસ હર વેઇટ, અને ઇન ઓર્ડર ટુ રિડ્યુસ હર વેઇટ। ઓકે, હવે સિક્સ અને સેવન, ઓકે, છઠ્ઠા અને સાતમા વાક્યમાં જુઓ, માયા હેઝ સ્ટાર્ટેડ જોગિંગ વિથ અ વ્યૂ ટુ રિડ્યુસિંગ હર વેઇટ, અહીંયા વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ કર્યો છે, અને લાસ્ટ, માયા હેઝ સ્ટાર્ટેડ જોગિંગ ફોર રિડ્યુસિંગ હર વેઇટ, અહીંયા ફોરનો ઉપયોગ કર્યો છે, અહીંયા વિથ એ વ્યૂ ટુ અને ફોરનો ઉપયોગ સેમ થશે। ઓકે, અહીંયા બંને શબ્દ પછી તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ડાયરેક્ટ મૂકી દેવાનું છે, એટલે કે રિડ્યુસનું કરી નાખવાનું છે, રિડ્યુસિંગ હર વેઇટ। એક સિમ્પલ મેથડ છે, એક સિમ્પલ સ્ટ્રક્ચર છે, બીજું કોઈ પ્રકારનું વિચારવાનું છે નહીં। ઓકે, બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવ્યા વધારે। ઓકે, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ। ઓમ વેન્ટ ટુ લંડન સો ધેટ, ઓમ લંડન ગયો સો ધેટ હી કેન અર્ન મની, કે જેથી કરીને તે પૈસા કમાઈ શકે। ઓકે,
ઓમ લંડન ગયો એનો હેતુ શું છે, એનો ઈરાદો શું છે? તો કે પૈસા કમાવાનો. ઓકે, તો બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇન ઓર્ડર ધેટનો યુઝ કર્યો છે અને નીચે ધેટનો યુઝ કર્યો છે. ઓકે, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ ત્રણેયમાં સેમ વાક્ય બનશે. ટુ અને ઇન ઓર્ડર ટુ. ઓકે, એમાં આપણે જોયું કે ઓમ વેન્ટ ટુ લંડન ટુ અર્ન મની, અને ઓમ વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ટુ અર્ન મની. ઓકે, ટુ અને ઇન ઓર્ડર ટુ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકી દેવાનું છે, અર્ન. ઓકે, હવે વિથ એ વ્યુ ટુ અને ફોરવાળું વાક્યમાં ઓમ વેન્ટ ટુ લંડન વિથ અ વ્યુ ટુ અર્નિંગ મની અને ઓમ વેન્ટ ટુ લંડન ફોર અર્નિંગ મની. વિથ એ વ્યુ ટુનો યુઝ કરો અને ફોરનો યુઝ કરો ત્યારે એના બાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, એટલે કે અર્નનું અર્નિંગ થઈ જશે. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇન્ડિયન પ્લેયર્સ પ્રેક્ટિસ મચ, ભારતીય ખેલાડીઓ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. સો ધેટ, કે જેથી કરીને ધેય કેન વિન ધ મેચ, તેઓ મેચ જીતી શકે. અહીંયા એનો હેતુ શું છે? મેચ જીતવાનો. નેક્સ્ટ, આઈ બોટ અ બુક, મેં પુસ્તક ખરીદ્યું. ઓકે, મારો હેતુ શું છે? વિથ એ વ્યુ ટુ લર્નિંગ ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવાનો હેતુ છે. ઓકે, અહીંયા વિથ એ વ્યુ ટુનો ઉપયોગ કર્યો એટલે ડાયરેક્ટ આઈએનજી વાળું રૂપ આવશે, લર્નનું લર્નિંગ. નેક્સ્ટ, ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ઓકે, અહીંયા મેં શરૂઆતમાં લીધું છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, પ્રથમ નંબર મેળવવા માટે, ના હેતુથી, ના ઈરાદાથી. કરણ રીડ્સ ડે એન્ડ નાઇટ, કરણ દિવસ અને રાત વાંચન કરે છે. ઓકે, દિવસ અને રાત વાંચન કરે છે, એનો હેતુ શું છે કરણનો? ફર્સ્ટ રેન્ક મેળવવાનો. નેક્સ્ટ જોઈએ, ધ ટીચર શુડ પ્રિપેર એવરી યુનિટ વેલ, શિક્ષકે દરેક એકમ, દરેક યુનિટ સારી રીતે એની તૈયારી કરવી જોઈએ. ઓકે, એનો હેતુ શું? તો કે ઇન ઓર્ડર ટુ મેક હિઝ ટીચિંગ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તેના ટીચિંગને, તેના શિક્ષણને વધારે રસપ્રદ કરવાના હેતુથી. ઓકે, ચારે ચાર વાક્યમાં કંઈક હેતુ, કંઈક ઈરાદો બતાવેલો છે અને દરેક વાક્યમાં અલગ અલગ કીવર્ડ્સનો આપણે ઉપયોગ કરેલો છે. ઓકે, જોઈએ બીજા એક્ઝામ્પલ આપણે. અ થીફ એન્ટર્ડ ધ હાઉસ, એક ચોર ઘરમાં પ્રવેશ્યો, એનો હેતુ શું છે? વિથ એ વ્યુ ટુ સ્ટીલિંગ ઓર્નામેન્ટ્સ. ઓકે, ઝવેરાત, ઓર્નામેન્ટ્સ એટલે શું? તો કે ઝવેરાત, ઝવેરાત ચોરી કરવાના હેતુથી. જોઈએ બીજું એક્ઝામ્પલ. વી વેન્ટ ટુ આગ્રા, અમે આગ્રા ગયા, ઇન ઓર્ડર ધેટ વી કેન સી ધ તાજમહેલ, કે જેથી કરીને અમે તાજમહેલ જોઈ શકીએ. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ. સોનલ ટુક અ ડ્રોપ ફ્રોમ ધ એક્ઝામિનેશન, સોનલે એક્ઝામિનેશનમાંથી ડ્રોપ લીધી. ઓકે, ફોર પરફોર્મિંગ બેટર ધ નેક્સ્ટ ટાઈમ, એનો હેતુ શું હતો? કે નેક્સ્ટ ટાઈમ, બરાબર, આવતા સમયે સારું પરફોર્મ કરવાનું, નેક્સ્ટ ટાઈમ સારું પરફોર્મ કરી શકે, એનો એવો હેતુ હતો. અહીંયા ફોર છે એટલા માટે પરફોર્મિંગ આઈએનજી વાળું રૂપ આવે છે. ઓકે, તો મિત્રો, આપણે જોયું કે સોવિંગ પર્પઝ નામના ફંક્શનમાં આટલા કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યુ ટુ અને ફોર. ઓકે, આમાં આ શબ્દનો ઉપયોગ કરી અને કોઈ પણ વાક્ય પરીક્ષામાં આપેલું હોય તો સોવિંગ પર્પઝ નામનો ફંક્શન લખી નાખવાનું છે. ઓકે, અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલું હોય, એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપેલું હોય, કે પછી રિસ્પોન્ડ આપણે ડાયલોગ સ્વરૂપે પૂછાય છે ફંક્શન. ઓકે, તો એમાં આપણે જે રીતે વાક્ય બનાવ્યા અને શીખ્યા તે પ્રમાણે જ વાક્ય અધૂરું હોય તો પૂર્ણ કરવાનું છે. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં તમને સોવિંગ પર્પઝ એકદમ ક્લિયર થઈ ગયું હશે.
ફરીથી મળીશું નવા ટોપિક સાથે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ નવા નવા વિડીયો મેળવવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો.